સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં બુધવારે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં હાઈટેન્શન વાયરના સ્પાર્કને ટ્રક અડી જતા આખી ટ્રક ભડકે બળી ગઈ હતી. ટ્રક ડ્રાઈવર કરંટના કારણે ટ્રકમાંથી બહાર ફેંકાઈ ગયો હતો, પરંતુ સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. તેમજ 30 મિનિટની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગના જવાનોને સફળતા મળી હતી. સુરતના ઈચ્છાપોર ફાટક નજીક ટ્રક પાર્ક કરતી વખતે ટ્રક હાઈટેન્શન લાઇનને અડી જતા ટ્રક ડ્રાઈવર બહાર ફેંકાઈ ગયો હતો, જ્યારે આ દુર્ઘટનામાં હાઈટેન્શન લાઇનના સ્પારથી આખી ટ્રક બળીને ખાક થઈ ગઈ હતી. બુધવારની બપોરે આગ લાગતાની સાથે જ આખા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા જ પાલનપુર ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વધુમાં માહિતી મળી હતી કે હચીરા મલગાંવ ગામે હેલા ઇન્ફા માર્કેટિંગ નામની સિમેન્ટ ફેક્ટરીમાં બપોરે ટ્રક નંબર GJ5C1605 રો મટીરીયલ લેવા પહોંચી હતી. જે જગ્યાએ ટ્રકને પાર્ક કરી હતી તેની ઉપરથી પસાર થતા એક હાઈટેન્શન વાયરમાં સ્પાર્ક થતા ટ્રકમાંથી કરંટ પસાર થઈ ગયો હતો. તેમજ ટ્રક ભરભર સળગવા લાગી હતી અને ડ્રાઈવર ટ્રકની બહાર ફેંકાઈ જતા તેનો આબાદ બચાવ થયો હતો. બ્યુરો રિપોર્ટ, LKE Star News, સુરત.